हेलो स्टूडेंट, आज आपणे जोईशुं लोअर रेस्पिरेटरी सीस्टम। लोअर रेस्पिरेटरी सीस्टम में सीओपीडी। सीओपीडी मीन्स इट्स अ क्रॉनिक ऑब्स्ट्रक्टिव पल्मोनरी डिजीज। क्रॉनिक ऑब्स्ट्रक्टिव पल्मोनरी डिजीज मीन्स इट्स रिलेटेड टू लंग्स। लंग्स में शूँ थी जैसे जे एरवे जे छे एनु ऑब्स्ट्रक्शन थी जैसे, लॉन्ग टाइम सुधी ऑब्स्ट्रक्शन रहेशे जेना कारणे बहु बधा कॉम्प्लिकेशन्स जे छे ए अराइज थाय। डीपली आपणे डिस्कस करीशुं अबाउट दी सीओपीडी। फर्स्ट वील डिस्कस दी इंसिडेंट अबाउट दी सीओपीडी। सीओपीडी इज अ वाइड स्प्रेड डिसऑर्डर। इट अफेक्ट वन ऑफ 14 पीपल ओवर द एज ऑफ 45 इयर्स। 45 इयर्स ना अप जे पीपल छे ए पीपलनी अंदर मेनली सीओपीडी आपणने जोवा मळशे। द डिसऑर्डर यूजुअली बिगीन इन द 5th or 6th डिसाइड ऑफ लाइफ। इट इज मोर कॉमन इन मेन, ऑल्सो द इंसिडेंस इन वुमन इज इंक्रीज। इट इज मोर फ्रीक्वेंट इन क्लाइंट्स लिविंग इन अर्बन एनवायरमेंट्स एंड अमोंग द सोशियो इकोनॉमिकली डिसएडवांटेज। जे अर्बन एनवायरमेंट में जे पीपल रहे छे ए लोकोने जल्दी थवाना चांसीस छे सीओपीडी। फर्स्ट डेफिनेशन, क्रॉनिक ऑब्स्ट्रक्टिव पल्मोनरी डिसीज इज डिसीज स्टेट कैरेक्टराइज्ड बाय एयर फ्लो लिमिटेशन दैट इज नॉट फुल्ली रिवर्सिबल। क्रॉनिक ऑब्स्ट्रक्टिव पल्मोनरी जे डिसीज छे એ ડિસીઝની અંદર શું થતું હોય કે એર ફ્લો જે છે એ લિમિટેશન એન્ડ દેટ ઇઝ નોટ ફુલ્લી રિવર્સેબલ, મીન્સ કે જે એર ફ્લો છે મેઇનલી બ્રોન્કિયોલ એન્ડ એલ્વિયોલાઈ એ બંને જે છે એ કેવું થઈ જશે, સાંકડું થઈ જશે બીકોઝ ઓફ લોંગ ટર્મ ઇન્ફ્લામેશન ઓર ઇન્ફેક્શન ઇન ધી એરવે, અને એને આપણે ફૂલ્લી રિવર્સિબલ ના કરી શકીએ, ફૂલ્લી આપણે એને ટ્રીટ નહીં કરી શકીએ। સી ધ ડિફરન્સ બિટવીન ધી નોર્મલ બ્રોન્કિયોલ્સ એન્ડ નેરોડ બ્રોન્ક્યુલ્સ। નોર્મલ બ્રોન્ક્યુલની અંદર તમે જોઈ શકો છો કે આ જે બ્રોન્ક્યુલ જે છે એની સ્પેસ કેવી છે, બિલકુલ ઓપન છે, જ્યારે સી ધીસ ઇઝ નેરોડ બ્રોન્ક્યુલ। નેરોડની અંદર કેવું થઈ જશે, સાંકડું થઈ જશે, તો ઓબ્વિયસલી એના કારણે જે એર જે છે એનું જે ઇન એન્ડ આઉટપુટ જે છે એ ડિક્રીઝ થશે। એલ્વિયોલસ જે છે એ બી આપણને અહીંયા જોવા મળે છે કે કેવી થઈ ગઈ છે, નેરો એન્ડ બીકોઝ ઓફ ઇન્ફેક્શન ઓર ઇન્ફ્લામેશન એની અંદર આપણને બહુ બધા ચેન્જીસ જોવા મળે છે। તો આ હતું સીઓપીડી। સીઓપીડીની અંદર મેઇનલી આપણને 3 ડિસીઝ કન્ડિશન જોવા મળે। 3 ડિસીઝ કન્ડિશન ઇન્ક્લુડ થાય મેઇનલી સીઓપીડીની અંદર। ફર્સ્ટ ઇઝ ક્રોનિક બ્રોન્કાઇટિસ। ઓલરેડી ડિસ્કસ અબાઉટ ધી ક્રોનિક બ્રોન્કાઇટિસ કે લોંગ ટાઈમ સુધી જે કફ હોય બ્રોન્ક્યુલ જે છે એની અંદર આપણને ઇન્ફેક્શન જોવા મળશે। નેક્સ્ટ ઇઝ એમ્ફાઇસીમા। એમ્ફાઇસીમાની અંદર બી શું થઈ જશે, જે એલ્વિયોલાઈ જે છે એ કેવી થઈ જશે, નેરોડ અને સાંકડી થઈ જશે। એન્ડ થર્ડ ઇઝ અસ્થમા। અસ્થમા ઓલ્સો વી ડિસ્કસ, અસ્થમાની અંદર શું થશે કે જે એર ફ્લો લિમિટેશન જે છે, પર્સિસ્ટન્ટ એર ફ્લો લિમિટેશન કે જેના કારણે શું થશે કે પેશન્ટને ઇન્હાલેટ કરવામાં બી પ્રોબ્લેમ થતો હોય। તો આ 3 ડિસીઝ કન્ડિશન મેઇનલી, તો સીઓપીડીની અંદર કાં તો ક્રોનિક બ્રોન્કાઇટિસ આપણને જોવા મળે, કાં તો એમ્ફાઇસીમા જોવા મળશે, કાં તો અસ્થમા જોવા મળે। અધરવાઇઝ કોઈ વાર એવું બી બની શકે કે આ 3 ડિસીઝ કન્ડિશન ઇન્ક્લુડ થાય સીઓપીડીની અંદર, અધરવાઇઝ કોઈ વાર ક્રોનિક બ્રોન્કાઇટિસ જોવા મળે, એકલું અધરવાઇઝ એમ્ફાઇસીમા જોવા મળશે। તો મેજર ડિસીઝ ઓફ સીઓપીડી ઇઝ એમ્ફાઇસીમા એન્ડ ક્રોનિક બ્રોન્કાઇટિસ આર 2 મેઇન ફોર્મ ઓફ સીઓપીડી। ઇચ ઓફ ધીસ ડિસીઝ કન્ડિશન અફેક્ટ ઇન ડિફરન્ટ પાર્ટ ઓફ ધી રેસ્પિરેટરી સિસ્ટમ, કે આ જે ડિસીઝ કન્ડિશન જે છે એ રેસ્પિરેટરી સિસ્ટમની અંદર ડિફરન્ટ પાર્ટની અંદર અફેક્ટ કરશે। અ પર્સન વિથ સીઓપીડી કેન હેવ બોથ એમ્ફાઇસીમા એન્ડ ક્રોનિક બ્રોન્કાઇટિસ એટ ધ સેમ ટાઈમ એન્ડ સમટાઈમ અસ્થમા ઓલ્સો। સો આઈ ઓલરેડી ટોલ્ડ
કે જે પર્સનને સીઓપીડી હોય એને કાં તો એમ્ફાઇસીમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસ એટ ધ સેમ ટાઈમ હોય એન્ડ સમટાઈમ અસ્થમા બી જોવા મળશે. એમ્ફાઇસીમા એન્ડ ક્રોનિક બ્રોન્કાઇટિસ આર ટુ મેઇન ફોર્મ ઓફ ધી સીઓપીડી. ઓલ્સો ઇચ ઓફ ધીસ ડિસીઝ આર અફેક્ટ ઇન ધી રેસ્પિરેટરી સિસ્ટમ. તો રેસ્પિરેટરી સિસ્ટમના જે પાર્ટ જે છે એની અંદર શું જોવા મળશે, કોઈ બી ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટની અંદર આ કન્ડિશન જે છે એ અફેક્ટ થશે, એના કારણે એ પાર્ટ અફેક્ટ થશે. સો ફર્સ્ટ એમ્ફાઇસીમા, વોટ ઇઝ ધી એમ્ફાઇસીમા? ધ રિઝલ્ટ ઓફ લોંગ ટર્મ ઇન્ફ્લામેશન એન્ડ ડેમેજ એલ્વિયોલાઈ, મીન્સ ટીની સેક એર, ટીની એર સેક ઇન ધી લંગ્સ. 90% ઓફ એમ્ફાઇસીમા ઇઝ ધ રિઝલ્ટ ઓફ સ્મોકિંગ. કે એમ્ફાઇસીમા જે છે એ શું છે, તો સી ધ નોર્મલ એલ્વિયોલાઈ, કે નોર્મલ જે એલ્વિયોલાઈ જે છે એ આપણને અહીંયા કેવી જોવા મળે છે, અને જે એલ્વિયોલાઈ જે છે એ વિથ એમ્ફાઇસીમા કે ડેમેજ થઈ ગઈ છે. તો અહીંયા તમે જોશો કે જે એલ્વિયોલાઈ જે છે એ સરસ રીતે છે, એનું જે શેપ જે છે, એન્ડ અહીંયા કેવું જોવા મળે છે આપણને ડેમેજ એલ્વિયોલાઈની અંદર એના શેપની અંદર ચેન્જીસ જોવા મળે, એકદમ બિલકુલ બી સાંકડી થઈ ગયેલી જોવા મળે, જેના કારણે એર એન્ટર નહીં થઈ શકે. તો આ છે ડેમેજ એલ્વિયોલાઈ. મેઇનલી જે પેશન્ટ જે છે જે સ્મોકિંગ કરતા હોય એ સ્મોકિંગવાળા પેશન્ટની અંદર આપણને એમ્ફાઇસીમા વધારે જોવા મળશે. નેક્સ્ટ ઇઝ ક્રોનિક બ્રોન્કાઇટિસ. બ્રોન્કાઇટિસ પ્રેઝન્સ ઓફ ક્રોનિક પ્રોડક્ટિવ કફ, કે 3 મંથ્સ અને મોર, 3 મંથ્સ ટુ લઈ અને 2 કન્સિક્યુટિવ યર સુધી આપણને શું જોવા મળશે કે જે કફ જે છે એનું જે પ્રોડક્શન જે છે એ જોવા મળશે. ધ રિઝલ્ટ ઓફ લોંગ ટર્મ ઇન્ફ્લામેશન એન્ડ ઇન્ફેક્શન ઇન ધ બ્રોન્કિયલ ટ્યુબ, કે જેના કારણે લોંગ ટર્મ ઇન્ફ્લામેશન એન્ડ ઇન્ફેક્શનના કારણે બ્રોન્કિયલ જે ટ્યુબ છે આપણી, જે એરવે જે છે એ કેવી થઈ જશે, સાંકડી થઈ જશે, ઇન્ફેક્શન અને ઇન્ફ્લામેશન થઈ જશે. મોસ્ટ પીપલ વિથ ક્રોનિક બ્રોન્કાઇટિસ આર કરન્ટ ઓર પાસ્ટ સ્મોકર. સો હિસ્ટ્રી જે છે પેશન્ટની જેને ક્રોનિક બ્રોન્કાઇટિસ હશે એને બી કેવું હશે કે સ્મોકિંગ એ સ્મોકર હશે પાસ્ટની અંદર, અથવા તો પ્રેઝન્ટમાં બી એ સ્મોક કરતો હશે. તો સી ધ ટ્યુબ, કે આ જે એરવે જે છે બ્રોન્કિયલ ટ્યુબ છે, નોર્મલ જે છે એની અંદર આપણને અહીંયા જોવા મળે છે બહુ બધી સ્પેસ, અને જે બ્રોન્કાઇટિસ જે છે જે પેશન્ટમાં બ્રોન્કાઇટિસ જોવા મળે એમાં આપણને જોવા મળશે કે જે ટ્યુબ જે છે એ કેવી થઈ ગઈ છે, બિલકુલ બી સાંકડી થઈ ગઈ છે. અહીંયા આપણને ઇન્ફેક્શન, ઇન્ફ્લામેશન, કફ બી આપણને અહીંયા જોવા મળશે. નેક્સ્ટ છે ક્લિનિકલ મેનિફેસ્ટેશન, કે સીઓપીડી જે છે એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન શું છે. 3 પ્રાઇમરી સિમ્પટમ્સ, મેઇનલી આપણને કફ જોવા મળશે, સ્પુટમ પ્રોડક્શન જોવા મળશે, ડિપ્નિયા ઓન એક્સ્ક્રીશન, કે જે વખતે એર જે છે એ ઇન અને આઉટ કરવાની જે પ્રોસેસ જે છે એ ટાઈમે એ બહુ જ ડિફિકલ્ટીથી કરી શકશે, ડિપ્નિયા જોવા મળશે, બ્રીધિંગ જે લે છે એમાં આપણને ડિફિકલ્ટી જોવા મળશે. સેકન્ડ, એઝ અ પ્રોગ્રેસ ઓફ ડિસ્નિયા અકર્સ ઇવન ધી રેસ્ટ, કે આ જે છે કે ફર્સ્ટ, પહેલાં કેવું થતું હોય કે જ્યારે જ્યારે વર્ક કરતા હોય એ વખતે આપણને જોવા મળે ડિસ્નિયા, જેમ જેમ પ્રોગ્રેસ થતો જાય સીઓપીડી એ વખતે આપણને જ્યારે બેડ રેસ્ટ કરતું હશે પેશન્ટ એ વખતે બી પેશન્ટમાં કેવું થશે કે એને ડિફિકલ્ટી થશે બ્રીથ કરવામાં. નેક્સ્ટ, હાઇપોક્ઝિમિયા એન્ડ હાઇપર કેપનિયા રિઝલ્ટ ફ્રોમ હાઇપો વેન્ટિલેશન. હાઇપર કેપનિયા મીન્સ કે ઓક્સિજન લેવલ જે છે એ ડિક્રીઝ થઈ જશે, એન્ડ CO2, કે જે CO2 છે કાર્બન ડાયોક્સાઇડ, એ કાર્બન ડાયોક્સાઇડનું લેવલ આપણને કેવું જોવા મળશે કે ઇન્ક્રીઝડ જોવા મળશે બ્લડ સ્ટ્રીમની અંદર. હાઇપોવેન્ટિલેશન મતલબ કે સ્લો, બિલકુલ બી સ્લો બ્રીથિંગ જોવા મળશે આપણને, બ્રીથ લેવામાં બહુ જ પ્રોબ્લેમ થતો હશે, જે બ્રીથ કરશે એ એકદમ સ્લોલી કરશે. નેક્સ્ટ, રેસ્પિરેટરી ઇન્સફિશિયન્સી એન્ડ રેસ્પિરેટરી ઇન્ફેક્શન બીકોઝ ઓફ ધી હાઇપોક્ઝિમિયા, કે ઓક્સિજન લેવલ જે ઓછું છે એન્ડ કાર્બન ડાયોક્સાઇડનું લેવલ જે છે અહીંયા આપણને ઇન્ક્રીઝડ જોવા મળશે, જેના કારણે રેસ્પિરેટરી ઇન્સફિશિયન્સી બી થશે એન્ડ રેસ્પિરેટરી જે ટ્રેક્ટ છે એની અંદર આપણને ઇન્ફેક્શન જોવા મળશે. નોટ એબલ ટુ ટેક બ્રીથ, સમટાઈમ પેશન્ટ નોટ એબલ ટુ ટેક અ બ્રીથ, બ્રીથ લેવામાં પ્રોબ્લેમ થશે, એબલ નહીં હોય, હેવીનેસ ઇન ચેસ્ટ, એર અંગર એન્ડ બેરલ ચેસ્ટ,
આપણને જોવા મળશે. બેરલ ટેસ્ટ મતલબ કે એન્ટિરિયર અને પોસ્ટિરિયર જે સાઇડ છે, સી ધી પેશન્ટ વિથ બેરલ ટેસ્ટ. તો બેરલ ટેસ્ટની અંદર જે એન્ટિરિયર પોસ્ટિરિયર જે ડાયામીટર જે છે એ આપણને અહીંયા જોવા મળે છે કે નોર્મલની અંદર કેવો છે, અને આ જે છે એ પેશન્ટ વિથ બેરલ ટેસ્ટ કેમ એનું એન્ટિરિયર સાઇડ એન્ડ પોસ્ટિરિયર સાઈડ બોથ કેવી થઈ ગઈ છે કે એની આપણને થોડી ફૂલેલી જોવા મળશે બેરલ ટેસ્ટની અંદર. નેક્સ્ટ ચેસ્ટ ટાઇટનેસ, બીઝિંગ, શોર્ટનેસ ઓફ બ્રીથ, આટલા આપણને સિમ્પટમ્સ જોવા મળશે. નેક્સ્ટ ઇઝ અ ક્લાસિફિકેશન ઓફ સીઓપીડી બાય સિવિયારિટી, કે અકોર્ડિંગ ટુ સિવિયારિટી કે કેટલા અમાઉન્ટમાં કેટલા પ્રમાણમાં સીઓપીડી પેશન્ટમાં જોવા મળે છે, તો એના અકોર્ડિંગ અહીંયા ક્લાસિફિકેશન આપ્યું છે. તો એની અંદર સ્ટેજ છે, ફોર સ્ટેજ આર ઇન્વોલ્વ ઇન ધીસ ક્લાસિફિકેશન. સ્ટેજ ઝીરો, સ્ટેજ વન, સ્ટેજ ટુ, સ્ટેજ થ્રી એન્ડ સ્ટેજ ફોર. તો ફર્સ્ટ સ્ટેજ વન, સ્ટેજ વનની અંદર આપણને શું જોવા મળશે, એટ રિસ્ક લંગ ફંક્શન નોર્મલ બટ ક્રોનિક કફ એન્ડ સ્પુટમ પ્રોડક્શન આર પ્રેઝન્ટ. અહીંયા આપણને શું જોવા મળશે કે જે લંગ્સના જે ફંક્શન છે કે બીકોઝ ઓફ જસ્ટ કે સીઓપીડીનું જે સ્ટાર્ટિંગ જ થયું છે, તો એ વખતે લંગનું ફંક્શન જે છે એ નોર્મલ જોવા મળશે, બટ આપણને ક્રોનિક કફ જોવા મળશે, લોંગ ટાઈમ સુધી કફ પ્રેઝન્ટ હશે અને સ્પુટમ પ્રોડક્શન બી પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ છે સ્ટેજ ટુ, સ્ટેજ ટુની અંદર આપણને જોવા મળશે માઇલ્ડ સીઓપીડી, મતલબ થોડા પ્રમાણમાં. એમાં શું થશે, માઇલ્ડ એરફ્લો લિમિટેશન, એરફ્લો લિમિટેશન જોવા મળશે, બટ ઇટ ઇઝ માઇલ્ડ યુઝ્યુઅલી વિથ ક્રોનિક કફ એન્ડ સ્પુટમ પ્રોડક્શન. કે યુઝ્યુઅલી એ આપણને માઇલ્ડ એરફ્લો લિમિટેશન જોવા મળશે, એની જોડે ક્રોનિક કફ અને સ્પુટમ પ્રોડક્શન બી હશે. સ્ટેજ ટુ, સ્ટેજ ટુ જે છે એ મોડરેટ મોડરેટ સીઓપીડી, વર્ઝનિંગ એરફ્લો લિમિટેશન, યુઝ્યુઅલી વિથ પ્રોગ્રેસિંગ મેનિફેસ્ટેશન ઇન્કલુડિંગ ડિસ્નિયા ઓન એક્સ્પ્રેશન. કે મોડરેટ જે છે એટલે કે થોડું અહીંયા ઇન્ક્રીઝ થતું આપણને જોવા મળશે. એમાં શું થશે કે જેમ જેમ પ્રોગ્રેસ થશે એમ પેશન્ટને કફ, સ્પુટમ પ્રોડક્શન અને એની જોડે ડિસ્નિયા બી જોવા મળશે, પેશન્ટને બ્રીથિંગ ડિફિકલ્ટી થવાનું બી સ્ટાર્ટ થઈ જશે. સ્ટેજ થ્રી સિવિયર સીઓપીડી, કે સ્ટેજ થ્રી જે છે એ સિવિયર સીઓપીડી છે, એની અંદર શું થશે, ફર્ધર વર્ઝનિંગ ઓફ ધી એરફ્લો લિમિટેશન, કે આપણને થોડું વધારે પ્રમાણમાં એરફ્લો લિમિટેશન જોવા મળશે, કે જે એરફ્લો જે છે એ ઇન્ફેક્શન વધારે વધી જશે એમાં અને એ સાંકડી થતી જશે. ઇન્ક્રીઝ ધ શોર્ટનેસ ઓફ બ્રીથ, જેમ જેમ નેરો થતી જશે એમ એમ શું થશે કે જે બ્રીથિંગ જે છે એ લેવામાં શું થશે, પ્રોબ્લેમ થશે પેશન્ટને. એન્ડ રિપીટેટિવ એક્સ્પિરેશન ઇમ્પેક્ટિંગ ધ ક્વોલિટી ઓફ લાઈફ, જેના કારણે પેશન્ટની જે નોર્મલ ક્વોલિટી જે લાઈફ છે એમાં બી ચેન્જીસ જોવા મળશે. સ્ટેજ ફોર, સ્ટેજ ફોર ઇઝ અ વેરી સિવિયર સીઓપીડી, સિવિયર એરફ્લો લિમિટેશન વિથ સિગ્નિફિકન્ટલી ઇમ્પેર્ડ ક્વોલિટી ઓફ લાઈફ એન્ડ પોટેન્શિયલ લાઈફ થ્રીટનિંગ એક્ઝિબિશન. જે ફોર જે સ્ટેજ છે એ સ્ટેજની અંદર, એ સ્ટેજ કેવું છે કે સિવિયર પ્રમાણમાં સીઓપીડી જોવા મળશે, વેરી સિવિયર પ્રમાણમાં સીઓપીડી જોવા મળશે. એરફ્લો જે છે એ બી કેવું એકદમ ડેમેજ થઈ જશે, ઇન્ફેક્શન વધી જશે એન્ડ પેશન્ટને એ કન્ડિશન લાઈફ થ્રીટનિંગ કન્ડિશન બી થઈ શકશે. તો આ હતા ફોર એના સ્ટેજ ક્લાસિફિકેશન ઓફ ધી સીઓપીડી અકોર્ડિંગ ટુ સિવિયારિટી. નેક્સ્ટ આપણે જોઈશું ડાયગ્નોસ્ટિક ફાઇન્ડિંગ. ડાયગ્નોસ્ટિક ફાઇન્ડિંગની અંદર ફર્સ્ટ આપણે કરીશું હિસ્ટ્રી કલેક્શન. હિસ્ટ્રી કલેક્શનની અંદર મેઇનલી આપણે જોઈશું કે પેશન્ટ પાસ્ટમાં સ્મોક કરતું હતું, કેવા એન્વાયરમેન્ટમાંથી આવે છે. ફિઝિકલ એક્ઝામિનેશન, ફૂલ બોડી એક્ઝામિનેશન કરીશું. ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર આપણે જોઈશું પેશન્ટનું જે ચેસ્ટ જે છે એ બેરલ ચેસ્ટ જોવા મળશે આપણને. બ્રીઝિંગ સાઉન્ડ સંભળાશે, હાઈ પીચ સાઉન્ડ જે કહીએ. પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરીશું. દેન પાયરોમેટ્રી, ચેસ્ટ એક્સરે, એબીજી એનાલિસિસ, જેની અંદર આપણને હાઇપોક્સિમિયા એન્ડ હાઇપરકેપનિયા કે ઓક્સિજન લેવલ જે ડિક્રીઝ છે એ, અને CO2 જે છે કાર્બન ડાયોક્સાઇડ એનું લેવલ બ્લડ સ્ટ્રીમની અંદર આપણને ઇન્ક્રીઝ જોવા મળશે. સ્પુટમ સ્ટડી, સ્પુટમ જે છે એ સ્પુટમની સ્ટડી કરીશું, સ્પુટમ કલ્ચર ટેસ્ટ કરીશું. એની અંદર મેઇનલી એસ ન્યુમોનિયા એન્ડ એચ ઇન્ફ્લુએન્ઝા જે છે એ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરીશું. તો આ હતું ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશન. નેક્સ્ટ ઇઝ પેથોફિઝિયોલોજી.
पैथोफिजियोलॉजी ऑफ सीओपीडी के सीओपीडी ने पैथोफिजियोलॉजी सोचे तो फर्स्ट ड्यू टू एनी इटियोलॉजिकल फैक्टर लाइक टोबैको स्मोकिंग एयर पॉल्यूशन एंड अदर वन कॉज इज देर इज अल्फा वन एंटी ट्रिप्सिन डेफिशियंसी के अल्फा वन एंटी ट्रिप्सिन जो डेफिशियंसी है एना कारण भी सीओपीडी थी सके। तो फर्स्ट टोबैको स्मोक एंड एर पॉल्यूशन विच लीड्स टू कंटीन्युअल ब्रोंकियल इरिटेशन एंड इन्फ्लामेशन के स्मोकिंग ना कारणे अदरवाइज एर पॉल्यूशन जी छे एना कारणे शुं थशे के कंटीन्युअली ब्रोंकियल नी अंदर इरिटेशन जोवा मळशे एंड इन्फ्लामेशन जोवा मळशे विच लीड्स टू क्रॉनिक ब्रोंकाइटिस। क्रॉनिक ब्रोंकाइटिस ना आपणने सिम्टम्स खबर छे कि क्रॉनिक ब्रोंकाइटिस नी अंदर ब्रोंकियल जी छे एमां एडीमा जोवा मळशे हाइपर सिक्रेशन ऑफ दी म्यूकस म्यूकस नु सिक्रेशन जी छे ए इंक्रीज थशे क्रॉनिक क्रफ एंड ब्रोंकोस्पाज्म जी ब्रोंकियल जी छे ए केवी थई जशे नेरोड थई जशे स्पाजम थई जशे। अहींया हवे के आल्फा वन एंटी ट्रिप्सिन डेफिशियंसी एना कारण शुं थशे ब्रेकडाउन ऑफ इलास्टीन इन कनेक्टिव टिश्यू ऑफ दी लंग लंग्सनी अंदर जे कनेक्टिव जे टिश्यू छे एनो जे इलास्टीन जे छे ए केवुं थई जशे ब्रेकडाउन थई जशे जेना कारणे आपणे जोयुं हतुं के नॉर्मल जे ब्रोंकियल जे छे ए आपणने केवी जोवा मळती हती एकदम लूज जोवा मळशे बिकॉज ऑफ दी इलास्टीन जे छे ए एनुं केवुं थई गयुं छे ब्रेकडाउन थई गयुं छे एना कारणे विच लीड्स टू एम्फाइसीमा के एना कारणे आपणने शुं जोवा मळशे एम्फाइसीमा के डिस्ट्रक्शन ऑफ एल्विओलर सेप्टा एंड एरवे इनस्टेबिलिटी एरवे जी छे एनी स्टेबिलिटी जे एल्विओलाय मेनली जी छे ए केवी थई गई छे के एनुं डिस्ट्रक्शन थई गयुं छे डेमेज थई गयुं विच लीड्स टू के हवे क्रॉनिक ब्रोंकाइटिस एंड एम्फाइसीमा एना कारणे आपणने शुं जोवा मळशे। तो फर्स्ट एरवे ऑब्स्ट्रक्शन एरवे जी छे एमां ऑब्स्ट्रक्शन जोवा मळशे एर ट्रेपिंग डिस्पनिया एंड फ्रीक्वंट इन्फेक्शन विच लीड्स टू अबनॉर्मल वेंटिलेशन परफ्यूजन रेशियो के जेना कारणे वेंटिलेशन जो रेशियो जे छे ए आपणने केवो जोवा मळशे एबनॉर्मल जोवा मळशे हाइपोक्सिमिया ऑक्सिजन लेवल जे छे ए डिक्रीज थई गयुं हशे राइट वेंट्रिक्युलर हाइपरट्रॉफी जेना कारणे राइट साइड वेंटिल राइट साइडमां जे वेंट्रिकल्स छे ए आपणने हाइपरट्रॉफी एनी साइज जे छे ए केवी आपणने जोवा मळशे इन्क्रीज्ड जोवा मळशे जेना कारणे શું થશે કોર પલ્મોનલ કોર પલ્મોનલ મીન્સ રાઇટ સાઇડ હાર્ટ ડેમેજ કે રાઇટ સાઇડ હાર્ટ જે છે એ બી કેવું થઈ ગયું કે ડેમેજ થવાના ચાન્સીસ આપણને જોવા મળશે મેઇનલી બીકોઝ ઓફ ધી સીઓપીડી। તો ધીસ ઇઝ ધ પેથોફિઝિયોલોજી ઓફ સીઓપીડી। નેક્સ્ટ મેનેજમેન્ટ મેનેજમેન્ટની અંદર આપણે ફર્સ્ટ જે સ્ટેપ છે એ પ્રિવેન્શન પ્રિવેન્શનની અંદર આપણે શું કરીશું કે સ્મોકિંગ સિસેશન જે બી પેશન્ટ હશે જે સ્મોકર હશે તો એમને આપણે જે સ્મોકિંગ કરતા હશે સ્ટોપ કરવાનું કહીશું મેડિકેશન આપણે આપીશું મેઇનલી બ્રોન્કો ડાયલેટર બીકોઝ ઓફ ધી બ્રોન્કિયલ જે છે એ સ્પાઝમ થઈ ગયું છે તો એને આપણે ડાયલેટ કરવા માટે આપીશું બ્રોન્કો ડાયલેટર ડ્રગ ધીસ મેડિકેશન આર ડિલિવર્ડ થ્રુ અ મીટર ડોઝ ઇન્હાલર બાય નેબ્યુલાઇઝર ઓર વાયા ધ ઓરલ રૂટ ઇન પિલ ઓર લિક્વિડ ફોર્મ કે જે બ્રોન્કોડાયલેટર જે છે એ આપણે ડિફરન્ટ ડિફરન્ટ રીતે આપી શકીશું કે એને આપણે એમડીઆઈ મીટર ડોઝ જે ઇન્હાલર જે છે એના થ્રુ આપીશું નેબ્યુલાઇઝેશન છે એના થ્રુ આપીશું અધરવાઇઝ ઓરલી જે પીલ જે છે એ અધરવાઇઝ લિક્વિડ ફોર્મમાં આપણે બ્રોન્કોડાયલેટર ડ્રગ જે છે એ પેશન્ટને આપીશું। તો સી ધીસ ઇઝ ધ એમડીઆઈ આ પાર્ટ જે છે એને કહીશું કેનિસ્ટર એન્ડ માઉથ સ્પીસ જે આપણે માઉથની અંદર એન્ટર કરી અને સ્લોલી કેવું કરીશું બ્રીથ લઈશું તો અહીંયા આ પિક્ચર્સની અંદર તમે જોઈ શકો છો હાઉ ટુ યુઝ ધી એમડીઆઈ કે જે કેનિસ્ટર જે છે આ જે ઉપરનો પાર્ટ એને આપણે થોડું પુશ ડાઉન કરીશું એન્ડ સ્લોલી બ્રીથ લઈશું જેના કારણે આની અંદર મેડિકેશન હશે જે મેડિકેશન એરવે થ્રુ આપણે એને લઈશું। ઓકે તો મેડિકેશન કે બ્રોન્કોડાયલેટર જે ડ્રગ છે ફર્સ્ટ છે નેમ ઓફ ધી ડ્રગની અંદર આઇપ્રાટ્રોપ્રિયમ એનો ડોઝ આપણે આપીશું 52 mg આ જે છે એ શોર્ટ એક્ટિંગ ડ્રગ છે શોર્ટ એક્ટિંગ એન્ટીકોલિનર્જિક
આઇપાટ્રોપ્રિયમ આપણે આપી સી વખતે નર્સિસની રિસ્પોન્સિબિલિટી શું છે કે આપણે ચેક કરીશું એડવર્સ રિએક્શન લાઈક બ્રોન્કોસ્પાઝમ થ્રોટ ઇરિટેશન એન્ડ કફિંગ. તો આજે સાઈડ ઇફેક્ટ આની કદાચ થાય તો આપણે સાઈડ ઇફેક્ટ ચેક કરવાની છે કે બ્રોન્કોસ્પાઝમ થઈ ગયું હોય, થ્રોટ ઇરિટેશન છે કે કફિંગ વધારે ઇન્ક્રીઝ થઈ ગયું છે. એ આલ્બ્યુટેરોલ જે છે એ શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ જે છે, તો શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ આપીશું આપણે અને લોંગ એક્ટિંગ બીટા એગોનિસ્ટ બી આપીશું. શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટની અંદર ફર્સ્ટ આલ્બ્યુટેરોલ જે છે, બીજી છે લેવાબ્યુટેરોલ એન્ડ ટીટ્રોપ્રિયમ. તો આ બધી ડ્રગ જે છે એ શોર્ટ એક્ટિંગ બીટા એગોનિસ્ટ જે છે, એનો ડોઝ આપણે આપીશું 200 mg. નર્સિંગ રિસ્પોન્સિબિલિટી શું છે જે વખતે આપણે આલ્બ્યુટેરોલ પ્રોવાઈડ કરીશું અધરવાઇઝ બીટા એગોનિસ્ટ પ્રોવાઈડ કરીશું, તો ડુ નોટ એડમિનિસ્ટર ધ પેશન્ટ વિથ કાર્ડિયાક ડિસીઝ, કે જે પેશન્ટને કાર્ડિયાક ડિસીઝ હોય એમાં આપણે નહીં આપીએ. હાઇપરથાઇરોડિઝમ હોય, હિપેટિક ઇમ્પેરમેન્ટ હોય, તો આ ડિસીઝ કન્ડિશન વિથ જે પેશન્ટ હશે એ પેશન્ટને આપણે આલ્બ્યુટેરોલ પ્રોવાઈડ નહીં કરીએ. દેન સાલ્બ્યુટેરોલ જે લોંગ એક્ટિંગ બીટા એગોનિસ્ટ જે છે, એના એક્ઝામ્પલ છે કે સાલ્બ્યુટેરોલ છે, બીજી છે એમિનોફાઇલિન, થિયોફિલિન. તો આ બધી જે ડ્રગ છે એ લોંગ એક્ટિંગ બીટા એગોનિસ્ટ છે, એનો ડોઝ આપણે આપીશું 4 mg. ચેક ફોર એની સાઇડ ઇફેક્ટ લાઈક ટ્રીમર, નર્વસ ટેન્શન એન્ડ પાલ્પિટેશન, કે આપણે એની સાઈડ ઇફેક્ટ હશે તો નર્સિંગ રિસ્પોન્સિબિલિટીની અંદર આપણે ચેક કરીશું કે પેશન્ટને ટ્રીમર મતલબ કે ધ્રુજારી આવે છે, નર્વસ ટેન્શન, પાલ્પિટેશન, કે જે બ્રીથ કરતી વખતે પોતાનો જ હાર્ટનો સાઉન્ડ સંભળાય એને કહીશું પાલ્પિટેશન. તો આ બધા સિમ્પટમ્સ જોવા મળે છે એ જે સાઈડ ઇફેક્ટ જે છે આના, તો આપણે ચેક કરીશું. નેક્સ્ટ કોર્ટિકોસ્ટીરોઇડ ડ્રગ બી આપણે પ્રોવાઈડ કરીશું, અધર મેડિકેશન લાઈક અર્લી ઇન્ફ્લુએન્ઝા વેક્સિન, ન્યુમોકોકલ વેક્સિન એવરી 5 to 7 years એઝ અ પ્રિવેન્ટિવ મેઝર. ન્યુમોકોકલ વેક્સિન આપણે આપીશું એઝ અ પ્રિવેન્ટિવ મેઝર. નેક્સ્ટ કે α1 એન્ટીટ્રિપ્સિન ઓગમેન્ટેશન થેરાપી, કે આ જે COPD જે છે એની ડેફિશિયન્સીના કારણે થયો હોય તો આપણે α1 એન્ટીટ્રિપ્સિન ઓગમેન્ટેશન થેરાપી પેશન્ટને આપીશું. નેક્સ્ટ એન્ટીબાયોટિક એજન્ટ એન્ટીબાયોટિક થેરાપી, આપણે એન્ટીબાયોટિક ડ્રગ્સ જે છે એ આપીશું. મ્યુકોલાઇટિક એજન્ટ એ તેના માટે કે મ્યુકસ જે છે તો જે થીક થઈ ગયું છે તો એ થીક મ્યુકસ જે છે એને સ્મૂથ કરી અને ઇઝીલી રિલીફ મળે પેશન્ટને, એ માટે આપણે મ્યુકોલાઇટિક એજન્ટ આપીશું. તો મ્યુકોલાઇટિક એજન્ટ જે છે અર્ડોસ્ટેઇન જે છે મેઇનલી એન્ડ કાર્બોસિસ્ટેઇન, આ મેઇનલી જે છે એ મ્યુકોલાઇટિક એજન્ટ છે જે આપણે આપીશું. નેક્સ્ટ એન્ટીટ્યુસિવ એજન્ટ કયા કયા એજન્ટ છે, એન્ટીટ્યુસિવને કફ સપ્રેઝન્ટ બી આપણે કહીશું. તો કોડેન ઇઝ ધ મોસ્ટ કોમન ઓર બેસ્ટ યુઝ ફોર એન્ટીટ્યુસિવ એજન્ટ, કોડેન આપણે આપીશું. ધેન ડેક્સ્ટ્રોમિથ્રોફેન બી આપીશું એન્ડ એમ્બ્રોક્ઝોલ. તો આ ત્રણ જે છે એ મેઇન એન્ટીટ્યુસિવ એજન્ટ છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું કે સર્જિકલ મેનેજમેન્ટ. જ્યારે કોઈપણ ડિસીઝ કન્ડિશન મેડિકલી ટ્રીટ ના થઈ શકે તો પછી જ્યારે સિવિયર ફોર્મની અંદર જોવા મળે ડિસીઝ કન્ડિશન તો આપણે શું કરીશું કે સર્જિકલ મેનેજમેન્ટ કરીશું, પેશન્ટને સર્જિકલી ટ્રીટ કરીશું. સો હિયર વન સર્જિકલ પ્રોસિજર ઇઝ ધેર, ઇટ્સ અ બુલેક્ટોમી. બુલેક્ટોમીની અંદર આપણે શું કરીશું, સો બુલે આર એનલાર્જ એર સ્પેસ દેટ ડુ નોટ કન્ટ્રીબ્યુટ ટુ વેન્ટિલેશન બટ ઓક્યુપાય ધ સ્પેસ ઇન થોરેક્સ, ધીસ એરિયા મે બી સર્જિકલી એક્સિલ. તો બુલેક્ટોમીની અંદર શું કરવામાં આવે કે જે સ્પેસ જે છે એ સાંકડો થઈ ગયો છે, નેરો થઈ ગયો છે, સ્પાઝમ થઈ ગયો, એને આપણે શું કરીશું કે સર્જિકલી એને એક્સપાન્ડ કરીશું, કે સ્પેસ જે છે એને કેવું કરીશું, ઇન્ક્રીઝડ કરીશું, એનલાર્જ કરીશું એર સ્પેસ મેઇનલી લંગ્સની અંદર. બીજી સર્જિકલ ટ્રીટમેન્ટ છે એની અંદર છે કે લંગ વોલ્યુમ રિડક્શન સર્જરી. લંગ વોલ્યુમ રિડક્શન જે સર્જરી છે એની અંદર લંગ પેરેન્ચેમા કે જે ડિસીઝ પાર્ટ જે છે એને આપણે શું કરીશું, ડિસીઝ પોર્શનને રિમૂવ કરીશું. અને જો સિવિયર હોય કે જેના કારણે લંગ ટોટલી ડેમેજ થઈ ગયો હોય તો લંગ ટ્રાન્સપ્લાન્ટેશન બી કરવામાં આવશે.
So these all the surgical management. Next, nutritional management. न्यूट्रिशनल मैनेजमेंट की अंदर आप 6 meal इन अ डे और स्मॉल और फ्रीक्वेंट डाइट और हाई कैलरी डाइट के डाइट आप प्रोवाइड करीशू बट यू हे कि स्मॉल स्मॉल अमाउंट में आप एक दिवस की अंदर थोड़ा थोड़ा अमाउंट की अंदर आप फ्रीक्वेंटली पेशेंट ने डाइट प्रोवाइड करीशू हाई कैलरी डाइट प्रोवाइड करीशू. नर्सिंग मैनेजमेंट. नर्सिंग मैनेजमेंट की अंदर फर्स्ट प्रमोटिंग स्मोकिंग सेसेशन आप पेशेंट ने प्रमोट करवा कि सेना माटे कि स्मोकिंग जे छे ए स्टॉप करवा माटे डिफरेंट डिफरेंट हजार्ड जे छे ए यूज करीने हेल्थ एजुकेशन थ्रू आपणे आपीशू पेशंट ने हेल्थ एजुकेशन आपीशू काउंसलिंग करीशू कि जेना कारणे शू थई पेशंट जे छे ए एन्करेज थाय स्मोकिंग ने स्टॉप करवा माटे. नेक्स्ट छे नर्सिंग मैनेजमेंट. इम्प्रूविंग गैस एक्सचेंज. जे गैस एक्सचेंज मीन्स के जे हाइपोक्सिमिया थी गयु डिप्सनिया थी गयु पेशंट ने तो आप एक्सचेंज के ओटू जे है ये इंक्रीज करीशू एडमिनिस्टर करीशू. ब्रोंको इफ ब्रोंकोडायलेटर्स और कॉर्टिकोस्टीरोइड आर प्रिस्क्राइब्ड द नर्स मस्ट एडमिनिस्टर द मेडिकेशन प्रॉपरली एंड बी अलर्ट ऑफ पोटेंशियल साइड इफेक्ट के ब्रोंकोडायलेटर और कॉर्टिकोस्टीरोइड आप ऑलरेडी जुड़ू ब्रोंकोडायलेटर ड्रग कई कई है कॉर्टिकोस्टीरोइड ड्रग आप प्रोवाइड करीशू तो ए वक्त पेशंट की नर्सिंग रिस्पोन्सिबिलिटी अपनी शू है एज ए नर्स. द रिलीफ ऑफ ब्रोंकोस्पाजम इज कन्फर्म्ड बाय मेजरिंग इम्प्रूवमेंट ऑफ द एक्सपिरेटरी फ्लो रेट एंड वॉल्यूम के जे वॉल्यूम जे है कि ओटोनो जो वॉल्यूम जे है अदरवाइज के डिप्निया जी है ये अपने लॉस जोवा मळे तो एना कारणे आपणे कन्फर्म करीशू कि जे ब्रोंको स्पाजम जी है ब्रोंकोडायलेटर जी ड्रग है एनी इफेक्ट थाय नहीं. नर्सिंग मैनेजमेंट. नर्सिंग मैनेजमेंट की अंदर फर्स्ट अचीविंग एरवे क्लियरन्स. जो एरवे जी है ये केव थी गयो कफना कारण जो वधारे पड़त कफ त्या आपने जोवा मळशे स्पूटम प्रोडक्शन जोवा मळशे तो आपणे शू करीशू जो एरवे जी है एने क्लियर करीशू ऑक्सिजन थेरापी आपीशू समटाइम सक्शन भी करीशू. ब्रीथिंग एक्सरसाइज. तो बीजू आप कई रीते ट्रीट कर सकी कि पेशंट ने ब्रीथिंग एक्सरसाइज कराई ने सो हियर देर आर डिफरंट डिफरंट टाइप ऑफ ब्रीथिंग एक्सरसाइज. फर्स्ट इज अ डायफ्रामेटिक ब्रीथिंग एक्सरसाइज पर्स लिप ब्रीथिंग एक्सरसाइज सेगमेंटल ब्रीथिंग एनी अंदर एपिकल एंड लेटरल कोस्टल एक्सपांशन एंड पोस्टीरियल बेसल एक्सपांशन. फोर्थ वन इज अ सस्टेन्ड मैक्सिमल इंस्पिरेशन और डीप ब्रीथिंग. तो आ बधी ब्रीथिंग एक्सरसाइज थ्रू आपणे शू करीशू पेशंट ने जे रिलीफ थाय कफ रिलीफ थाय एना माटे आपणे कराईशू. इम्प्रूविंग एक्टिविटी टॉलरंस. नर्स इवेल्युएट द पेशंट एक्टिविटी. पेशंटनी एक्टिविटी इवेल्युएट करीशू यूजिंग सपोर्टिव डिवाइस स्पेसिंग एक्टिविटीज टीचिंग स्ट्रेटजीज टू प्रमोट इंडिपेन्डेंट एक्टिविटीज ऑफ डेली लाइफ. पेशंट ने डेली लाइफ की एक्टिविटी कर सके कि नहीं आप चेक करीशू. देन अगर सीवियर जी है तो पची एने रिहेबिलिटेशन थेरापी ऑक्यूपेशनल थेरापी फिजिकल थेरापी भी कंसल्ट कर सकें. एनहांसिंग सेल्फ केर स्ट्रेटजी कि सेल्फ केर स्ट्रेटजीज एने एनहांस करीशू. पल्मोनरी रिहेबिलिटेशन प्रोग्राम्स. नर्स हेल्प द पेशंट टू मैनेज सेल्फ केर एम्फेसाइजिंग द इम्पोर्टन्स ऑफ दी सेटिंग रियलिस्टिक गोल. मीन्स इन शॉर्ट आप पेशंट ने एनी जी डेली लाइफ स्टाइल जी है ये चेन्ज करवा कहीशू. एनहांसिंग इंडिविजुअल कॉपिंग स्ट्रेटजी. सीओपीडी एंड इट्स प्रोग्रेशन प्रमोट अ साइकल ऑफ फिजिकल सोशल एंड साइकोलॉजिकल कॉन्सिक्वेंस ऑल विच आर इंटर रिलेटेड. कि फिजिकली सोशली साइकोलॉजिकली जे साइकल जे छे आ बधु केवु छे कि सीओपीडी में के इंटर रिलेटेड छे एकबीजाना केवु छे कि रिलेटेड जे छे तो आपणे पेशंट ने एना फिजिकल फंक्शन इम्प्रूव करवा माटे आपणे प्रमोट करीशू साइकोलॉजिकली सपोर्ट आपीशू इमोशनली पेशंट ने स्टेबल करीशू साइकोलॉजिकल सपोर्ट थ्रू एंड सोशियली भी पेशंट ने आपणे सपोर्ट करीशू. नर्सिंग डायग्नोसिस कि कया कया नर्सिंग डायग्नोसिस जोवा मळशे. इनइफेक्टिव एरवे क्लियरन्स रिलेटेड टू स्पूटम प्रोडक्शन. देन इनइफेक्टिव ब्रीदिंग पेटर्न रिलेटेड टू शॉर्टनेस ऑफ ब्रीथ. इम्पेड गैस एक्सचेंज रिलेटेड टू वेंटिलेशन परफ्यूजन इनएबिलिटी. डिस्ट्रीब्यूट द स्लीपिंग पैटर्न डिस्टर्ब्ड स्लीपिंग पैटर्न
related to discomfort and knowledge deficiency related to lack of information about the COPD. असाइनमेंट आजना तमारा असाइनमेंट छे जे भी जे टॉपिक आपणे भण्या ए तमे लोको नोट्स मा लखशो. ब्रीथिंग एक्सरसाइज जे छे ए ब्रीथिंग एक्सरसाइज डीपली तमे एना इमेज जोशो अने एनु असाइनमेंट भी मने सबमिट करावशो. ओके, थैंक यू.